વલસાડ તાલુકાના જોજવા ગામ ખાતે આવેલા ખાંદાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દોડિયા સમાજ ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ સુનિલભાઈ શંકરભાઈ પટેલ અને સ્વર્ગસ્થ અલ્પેશભાઈ બચુભાઈ પટેલના સ્મરણાર્થે યોજાયેલી જોજવા ધોડિયા સમાજ ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારી, બિલીમોરા, વલસાડ અને દહાણુ સહિતના વિસ્તારોની 80 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા ટીમને 22,000 રૂપિયા અને રનર્સઅપ ટીમને 15,000ની રોકડ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે। મારું નામ રજનીકાંત બાણાભાઈ પટેલ, જુજવા। હું હાલમાં પંચાયત બોડીના સભ્ય અને જુજવા માજી સરપંચ। રજનીકાંતભાઈ, આજરોજ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી ટીમોએ ભાગ લીધો છે અને આયોજન કરવાનો પાછળનો મુખ્ય હેતુ શું? જે આ આયોજન કરવાનો પાછળનો મુખ્ય હેતુ કે અમારા જુજવા ગામના જે ક્રિકેટ ખેલાડી સુનિલભાઈ અને અલ્પેશભાઈ, જે એમના કોરોના કાળમાં મૃત્યુ થયેલું હતું, એમના સ્મરણાર્થે અને જુજવા ઢોળિયા સમાજ અને ઢોળિયા સમાજના સંગઠનની વૃત્તિ માટે ને સાથ સહકાર મળી રહે એ સંગઠનની ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુનિલભાઈ અને અલ્પેશભાઈના સ્મરણ થઈ રમાડ્યું છે। કેટલી ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં? નવસારીથી લઈ દાણુ સુધીની 80 ટીમો ઢોળિયા સમાજની લાભ લઈ રહી છે। આ ટુર્નામેન્ટમાં ટ્રોફી કઈ રીતની આપવામાં આવશે અને કેટલા રૂપિયાનું ઇનામ છે? આ ટુર્નામેન્ટમાં સમાજના અને સંગઠનના સમાજના યુવાનોને હેતુ જે ક્રિકેટને પ્રોત્સાહન મળે એના માટે 22,000 રૂપિયા જે વિજેતા ટીમને અને હારેલી જે રનર્સઅપ ટીમ છે એમને 15,555 રૂપિયા ઇનામ જાહેર કરેલું છે અમે।